અમદાવાદનો આંગણે ભવ્ય પુસ્તક મેળો ચાલી રહ્યો છે. બળબળતી ગરમીમાં વાતાનુકૂલિત કન્વેન્શન હોલમાં ચાલી રહેલા પુસ્તક મેળાને લોકો મન ભરીને માણી રહ્યા છે. ધર્મ, આધ્યાત્મ, કલા અને સંસ્કાર સભર સાહિત્યની શીળી છાયામાં જ્ઞાનનું સિંચન થાય છે. ગુજરાતી સાહિત્યની અમાપ સૃષ્ટિમાં અહીં યૌવન પાગરે છે અને બચપણ ખીલે છે. નાના ભૂલકાઓ અચરજથી પુસ્તકોની દુનિયા નિહાળે છે અને માતા પિતા પણ તેમના બાળકોને પુસ્તકોનું જ્ઞાન અને સમજ આપે છે. વિસ્ફારિત આંખે સાહિત્ય સૃષ્ટિને નિહાળતા બાળકો જાણે સઘળું જ્ઞાન પોતાનામાં સમેટી લેવાનો પ્રયાસ કરે છે. Read because I'm so great and so powerful. If my dad likes to do that, then he can let me do. So I actually have, I'm like a big boy, so now I can talk now. કેવા પ્રકારની બુક્સ સ્ટોરી બુક કઈ અહીં વેદ છે, ઉપનિષદ છે, તો ક્યાંક પ્રેરણાત્મક સાહિત્યથી જીવન જીવવાની જડીબુટ્ટી પણ છે. જીવનના વિવિધ તબક્કે હતાશા નિરાશામાંથી બહાર આવી તરોતાજા જીવન જીવવાના સફળ રસ્તાઓ પણ પુસ્તક રૂપે છે. સૌથી વધારે સ્ટોલ્સ અહીં હોય તો વેદ ઉપનિષદના છે. આવું કેમ એ જાણવાનો પ્રયાસ કર્યો અપના ગુજરાતે. વેદ જે છે એની ઋચાઓ અને એને અર્થ સમજવા માટે આપણી ભાષાની અંદર ગુજરાતીમાં કરેલું છે, એટલે હવે જે યુવા પેઢી પણ આને અહીંયાથી લઈ જાય છે, આપણે ત્યાંથી બીજા ધર્મના લોકો પણ અહીંયાથી આ લઈ જાય છે, એટલે અમારો અનુભવ આ માટેનો યુવા માટે મને પણ બહુ જ સારો રહેલો છે. પુસ્તકો જુએ છે, પસંદ કરે છે અને ખરીદી પણ કરે છે લોકો. રિસ્પોન્સ સારો છે અને ઘણા બધા પુસ્તકો જે ગુણવંત શાહ છે, ચેતન ભગતના છે અને કાજલબેનના છે, પુસ્તકો બહુ સારા જાય છે અત્યારે. વિચારો જ્યારે સીમિત થઈ જાય અને મન બેચેની અનુભવે ત્યારે પુસ્તકો જ એવો હમસફર છે જેનાથી વિચારોની દિશાઓ ખુલે છે અને સકારાત્મકતાનો અનુભવ થાય છે. ધર્મ, સંસ્કૃતિ, વેદ અને ઉપનિષદ આજના ટેકનો યુગમાં પણ સમાજ વ્યવસ્થાને જકડી રાખવા સક્ષમ છે.